નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજથી સ્ક્રેચ શીખવાની શરૂઆત કરી રહ્યા છે અને જીટીયુ દ્વારા જે રીતે વિદ્યાર્થીઓના સારા માટે કંઈક ને કંઈક સિલેબસમાં જ્યારે ચેન્જ કરવામાં આવે છે તો કંઈક સારી વસ્તુ આપણને જરૂર મળે છે. એવી જ રીતે આ વખતે ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ માટે FICTનો જે સબ્જેક્ટ છે એમાં સ્ક્રેચ સોફ્ટવેર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. તો આપણે આ સ્ક્રેચ સોફ્ટવેર વિશે આજે શીખવાના છે. સ્ક્રેચ સોફ્ટવેર છે એ MIT દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે અને તમે scratch.mit.edu લખશો એટલે તમને આ સોફ્ટવેરની લિંક ડાયરેક્ટ મળી જશે. તો MIT એ ઓબ્ઝર્વ કર્યું હતું કે ભાઈ હવેના જે ટાઈમ છે એમાં તમારે મશીન સાથે કામ કરવાનું આવશે, તમને પ્રોગ્રામિંગ નોલેજ હોવું જરૂરી છે અને એટલા માટે નાની ઉંમરથી જ બાળકોમાં પ્રોગ્રામિંગ વિશે જાગૃતતા આવે અને પ્રોગ્રામિંગ એમને બોરિંગ ના લાગે. આવું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે, એમાં તમે જોઈન સ્ક્રેચ કરી શકો છો અને અહીંયાથી સાઇન ઇન કરી જ્યારે તમે નવા યુઝર છો ત્યારે પહેલીવાર તમારે જોઈન સ્ક્રેચ કરી અને તમારું યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાનો હોય છે. અને એકવાર તમારો આઈડી પાસવર્ડ બની ગયો હોય પછી તમે સાઇન ઇન કરી તમારા ઈમેલ આઈડી અને પાસવર્ડથી તમે આને યુઝ કરો છો. અને આ ઓનલાઈન વર્ઝન છે, આનું ઓફલાઈન વર્ઝન પણ અવેલેબલ છે, એ તમારે ડાઉનલોડ કરીને યુઝ કરવાનું હોય છે. તો તમે જ્યારે પણ સ્ક્રેચને ડાઉનલોડ કરવા માંગો અહીંયા સ્ક્રેચમાં જે પણ પ્રોજેક્ટ બન્યા હોય એ બધા જ આપણને શો કરે છે અને અહીંયાથી તમે ડાઉનલોડમાં જઈ અને સ્ક્રેચને ડાઉનલોડ કરી શકો છો. તો મેં સ્ક્રેચને ડાઉનલોડ કરી લીધું છે. તો ઓફલાઈન વર્ઝન આપણે શીખશું, તમે ઓનલાઈન વર્ઝન પણ વાપરી શકો છો. જેમ કે હું અહીંયા સ્ટાર્ટ ક્રિએટિંગ ઉપર જઈ અને ક્લિક કરીશ એટલે તરત જ મારી સામે આ આખો સ્ક્રેચનો જે ઇન્ટરફેસ છે એ આવી જશે. તો ઓફલાઈન વર્ઝન પણ જોઈ લઈએ, આ આપણે ઓનલાઈન વર્ઝન જોયું. તો ઓફલાઈન વર્ઝન તમે ડાઉનલોડ કરી લેશો ત્યારબાદ એ આવી રીતે તમને સ્ક્રીન ઉપર દેખાશે, Scratch 3 કરીને લખેલું આવશે અને જેવું તમે એને ઓપન કરશો એટલે આવી રીતનો એક ઇન્ટરફેસ આવશે. હવે પહેલાં તો આ ઇન્ટરફેસ સમજી લઈએ કે ઇન્ટરફેસ શું છે. તો સૌથી ઉપર જે છે એ તમારું ટાઇટલ બાર છે કે જેમાં તમને સ્ક્રેચ લખેલું દેખાશે એનું વર્ઝન. અત્યારે કરંટ વર્ઝન 3.29.1 ચાલી રહ્યું છે. અહીંયા મિનિમાઇઝનું બટન છે, આ તમારે વિન્ડો નાની મોટી કરીને લઈ જવી હોય કોઈ જગ્યાએ સાઈડ ઉપર તો છે. એટલે હું આને આ રીતે કરીશ તો વિન્ડોનું નાનું વર્ઝન મળી જશે, તો બેકગ્રાઉન્ડમાં પણ મારે કંઈક કામ ચાલતું હશે જોવું હશે તો હું જોઈ શકીશ. ત્યારબાદ ક્લોઝનું બટન છે, અહીંયા તમને કોઈ હેલ્પ જોતી હોય તો એનું મેનુ છે. ત્યારબાદ અહીંયા જે તમારું મેનુ બાર આવે છે એમાં તમને સ્ક્રેચ લખેલું દેખાય છે, એની બાજુમાં તમારે લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો તમે અહીંયાથી લેંગ્વેજ ચેન્જ કરી શકો છો. આ વર્લ્ડના આઇકોન ઉપર ક્લિક કરી ફાઇલના આઇકોનમાં જઈ અને તમે નવી ફાઇલ બનાવી શકો છો. ત્યારબાદ લોડ ફ્રોમ કોમ્પ્યુટર, તો તમારી ફાઇલ જો કોમ્પ્યુટરમાં સ્ટોર હોય સ્ક્રેચની તો તમે એને રન કરાવી શકો છો. અને તમે કોઈ ફાઇલ બનાવી છે તો તમે એને અહીંયા કોમ્પ્યુટરની અંદર સેવ કરી શકો છો. તમારે સેમ રીતે વસ્તુને એડિટ કરવી હોય તો તમારે તમે અહીંયાથી એને એડિટ કરી શકો છો. તમારે સ્ક્રેચના ટ્યુટોરિયલ જોતા હોય, તમારે સ્ક્રેચ શીખવું હોય સાથે સાથે, તો તમે આ ટ્યુટોરિયલ પર ક્લિક કરી અને અહીંયા જે આખા બનેલા છે ટ્યુટોરિયલ એ બધાની હેલ્પ લઈ અને એમાંથી સમજી શકો છો. ઓકે, એના પછી તમારે કોઈ પ્રોજેક્ટ તમારો સર્ચ કરવો હોય તો એ તમે અહીંયાથી આ મેનુબારમાંથી સર્ચ કરી શકો છો. હવે આપણે મેઇન વાત કરીએ. તમે જોતા હશો કે સ્ક્રેચ એકદમ યુઝર ફ્રેન્ડલી છે, આમાં તમારે કોઈ સિન્ટેક્સ યાદ કરવાની જરૂર નથી હોતી. જેમ કે તમે સી અથવા સી પ્લસ પ્લસ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખો છો તો તમને એના વિશે બધો ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે કોઈ પ્રોગ્રામ લખાય. જ્યારે આની અંદર સિમ્પલ અહીંયા કોડ આપેલા છે જે તમારે તમારા જે કોડિંગ એરિયા છે ત્યાં ઉચકીને મૂકી દેવાના છે. જેવી રીતે તમે આ કોડને ઉચકી અને મૂકતા જશો અને લાઈન ગોઠવાતી જશે તો આ લાઈન સિક્વન્સમાં ઉપરથી નીચે ઓપરેટ થશે અને તમારો કોડ રન થઈ જશે.
તો અહીંયા આપણે પાછું મૂકી દઈએ એટલે ગાયબ થઈ જશે. જો તમે નાનપણમાં પઝલ સોલ્વ કરતા હોય તો તમને દેખાશે કે આ પઝલના પીસ જેવા જ આ પીસ છે, અને અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપેલી છે. તો અહીંયા ટોટલ મોશનની અંદર ઇન્સ્ટ્રક્શન છે, લુક્સ એટલે કે કેવી વસ્તુ દેખાશે, સાઉન્ડની ઇન્સ્ટ્રક્શન છે, ઇવેન્ટની છે, કંટ્રોલની ઇન્સ્ટ્રક્શન છે, સેન્સિંગની ઇન્સ્ટ્રક્શન છે, ઓપરેટરની ઇન્સ્ટ્રક્શન છે, વેરિયેબલ અને માય બ્લોકની ઇન્સ્ટ્રક્શન છે. તો આ બધી કલરવાઇઝ ઇન્સ્ટ્રક્શનનો સેટ આપેલો છે, તો તમને એની અંદર કામ કરવું બહુ ઇઝી પડશે. આપણો જે મેઇન વર્કિંગ એરિયા છે એ આ પોર્શન છે. અહીંયા અત્યારે બાય ડિફોલ્ટ જે આપી છે સ્પ્રાઇટ એ આપણે કેટ આપી છે. સ્પ્રાઇટ એટલે કે કેરેક્ટર. આપણે કોઈપણ એનિમેશન બનાવવું હોય, કોઈપણ ટાસ્ક કરવું હોય, તો એના માટે પહેલાં આપણા દિમાગમાં આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે મારે આ વસ્તુ કરવી છે. તમારા દિમાગમાં આઈડિયા જેટલા ક્લિયર હશે એ પ્રમાણે તમે ઇન્સ્ટ્રક્શન યુઝ કરી અને કામ કરી શકશો. જેમ કે આ સ્પ્રાઇટ છે, સ્પ્રાઇટ એટલે કેટ તરીકે એક કેરેક્ટર આપણે એને કહી શકીએ. આપણે ધારો કે મારે એનિમેશન બનાવવું છે તો હું એનો ડિરેક્ટર છું, હું જે રીતે ઇન્સ્ટ્રક્શન આપીશ એ રીતે આ સ્પ્રાઇટ જે છે એ કામ કરશે. તમે અલગ અલગ સ્પ્રાઇટનો યુઝ કરી શકો છો. જેમ કે તમારે કેટ સાથે કામ નથી કરવું, તમને કેટ નથી ગમતી બાય ડિફોલ્ટ, તો તમે અહીંયાથી અપલોડ સ્પ્રાઇટમાં જઈ અને તમારું પોતાની રીતે પણ તમે જો કોઈ કેરેક્ટર બનાવ્યું હોય તો તમે એને સ્પ્રાઇટની અંદર નાખી શકો છો. જેમ કે આ એલ્સાનું કેરેક્ટર છે તો એની ઉપર મારે કામ કરવું છે, તો હું એલ્સાનું સ્પ્રાઇટ બનાવી અને મારી રીતે આમાં અપલોડ કરી શકીશ. અત્યારે આપણે કેટ સ્પ્રાઇટ દ્વારા જ ચાલીએ. તમે જે વસ્તુ કરવા માંગો છો એમાં જેટલા પણ કેરેક્ટર હશે તો એ બધા કેરેક્ટર ક્યાં આવી જશે, તમારે અહીંયા મૂકવાના થશે. અને એનું જે કોડિંગ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરી અને આના માટે જે પણ તમારું કેરેક્ટર હોય એના માટેનું કોડિંગ તમારે સિલેક્ટ કરતા જવાનું છે. સપોઝ કે મારે આ જે કેટ છે એને અહીંયા સુધી મૂવ કરવી છે, તો એકવાર એની આપણે જે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવ કરીએ છીએ એને કહેવાય એક્સ એક્સિસ, જે વર્ટિકલ ડાયરેક્શનમાં મૂવ કરીએ છીએ એને કહેવાય વાય એક્સિસ. તો અહીંયા નીચે તમારી જે સ્પ્રાઇટ છે એની પોઝિશન દેખાડતી હશે કે એક્સ એક્સિસમાં અત્યારે -173 એની પોઝિશન છે અને વાય એક્સિસમાં -12 ઉપર છે. મારે આ પોઝિશન ઉપરથી એને અહીંયા લઈ જવી છે, તો -173 અને +81 તો આ થશે ટોટલ 254 ડગલા ફોરવર્ડ થાય ત્યારે આ પોઝિશનમાં આવે. એટલે હું એને પાછી અહીંયા 173 વાળી પોઝિશન ઉપર મૂકી દઈશ અને અહીંયાથી આ કોડ લઈ લઈશ મૂવ. તો મારે એને કેટલા ડગલા મૂવ કરાવવા છે, બસ 254. તો અહીંયા મૂવ 254 સ્ટેપ લખીશ. અને આ ઇવેન્ટ ક્યારે થવી જોઈએ, તો બાય ડિફોલ્ટ બધી વખતે આપણે આ ગ્રીન ફ્લેગ જ રાખવાના છે કે ઇવેન્ટ આ વસ્તુ ચાલુ ક્યારે થવી જોઈએ. તો જ્યારે આપણે ગ્રીન ફ્લેગ ક્લિક કરીએ ત્યારે તમે જોતા હશો કે હું જ્યારે જેવું આ બ્લોક છે એની નજીક લઈ જઈશ તો આ મેગ્નેટની જેમ એની સાથે એટેચ થઈ જશે. તો હવે આપણો પ્રોગ્રામ શું બન્યો છે કે જ્યારે આપણે આ ગ્રીન ફ્લેગ ક્લિક કરશું ત્યારે આજે આપણું કેરેક્ટર છે એ 254 ડગલા ચાલશે. તો હું અહીંયાથી ગ્રીન ફ્લેગ ક્લિક કરું છું તો એ આટલા ડગલા ચાલી ગઈ. હવે તમને થશે કે આટલું ફટાફટ કેમ ચાલી રહી છે, તો આપણા જે કોમ્પ્યુટર છે એની સ્પીડ બહુ જ ફાસ્ટ છે, અને જો તમારે મૂવમેન્ટ સ્લો કરાવી હોય તો તમે એની અંદર બ્લોક એડ કરી શકો છો કે આ જે મૂવ છે તમારું મોશન છે એ આટલા ટાઈમમાં થવું જોઈએ. તો એની અંદર હું અત્યારે એક આ બીજો બ્લોક એડ કરી દઉં છું અને મૂવ વાળો બ્લોક અત્યારે હવે ખસાડી દઉં છું. કોઈ પણ બ્લોક મારે ખસાડવો હોય તો સિમ્પલ એને ડ્રોપ કરી અને આ લાઈનમાં મૂકી દઈશ અહીંયા, તો એ જતો રહેશે. હવે હું એને શું લખું છું કે એ ગ્લાઇડ થવો જોઈએ, એટલે કે મૂવ થવો જોઈએ એક્સની કઈ પોઝિશન સુધી, તો મારે એને લઈ જવું છે 85 અને -20 સુધી. અને સ્ટાર્ટ ક્યાંથી કરાવું છું, હું અહીંયા ઓરિજિનલ પોઝિશન ઉપરથી સ્ટાર્ટ કરાવીશ. કેટલા સેકન્ડમાં આ પ્રોસેસ થવી જોઈએ,
તો મારે મૂવમેન્ટ જોવી છે તો હું સેકન્ડ વધારીને 4 સેકન્ડ કરી દઉં છું. હવે જ્યારે હું આ ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ તો તમે એની મૂવમેન્ટ અહીંયા ઓબ્ઝર્વ કરી શકશો. તો આ જસ્ટ એક સિમ્પલ એક્ઝામ્પલ છે તમને દેખાડવા માટે કે તમે કઈ રીતે આની અંદર કામ કરી શકો છો અને તમારું કોડિંગ નોલેજ જે છે એને ઇમ્પ્રૂવ કરી શકો છો. આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ જ્યારે શીખશું એની અંદર આપણે એક પર્ટિક્યુલર ટાસ્ક એટલે ઇલેક્ટ્રિકલ રિલેટેડ પણ વિચારશું કે જો મારે ઓમ્સ લો કેલ્ક્યુલેટ કરવો હોય, જો મારે સિમ્પલ કેલ્ક્યુલેશન કરવા હોય તો કઈ રીતે તમે સ્ક્રેચનો યુઝ કરી અને વધુ સારી રીતે વસ્તુઓને શીખી શકો છો, ઓબ્ઝર્વ કરો છો, એક સ્ટાન્ડર્ડ પ્રોસીઝર બનાવી શકો છો કે જેનાથી તમારો કોઈ પણ એક્ઝામ્પલ હોય, તમારે કોઈ પણ વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરવી હોય, કોડિંગ શીખવું હોય તો એ તમે સ્ક્રેચની મદદથી આરામથી શીખી શકો છો. જે વસ્તુ માટે તમારે કોડિંગ કરવાનું હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. સપોઝ કે મેં આ બીજું કેરેક્ટર જે એડ કર્યું હતું, હું અહીંયાથી આ બીજું એક કેરેક્ટર એડ કરી લઉં છું તો તમે જોશો કે આ બીજું કેરેક્ટર સિલેક્ટ થયેલું છે ત્યારે અત્યારે કોડિંગમાં કશું જ નથી, પણ જ્યારે પહેલું કેરેક્ટર સિલેક્ટ થયું છે સ્પ્રાઇટ તો અહીંયા કોડ દેખાડે છે. તો આપણે જેટલા કેરેક્ટર સિલેક્ટ કરશું એના માટેનો કોડ લખશું તો એ કેરેક્ટર સિલેક્ટ કરી અને પછી જ કોડ લખવાનો રહેશે, જેથી કરીને બંને વસ્તુઓ પોતપોતાના ટાઈમ પ્રમાણે એ કોડને એક્ઝિક્યુટ કરશે. તો આની અંદર ઘણી સારી ફેસિલિટીઝ છે. બાકીના હવે બ્લોક લઈ લઈએ. ધારો કે મારે કોસ્ચ્યુમમાં કંઈ ચેન્જ કરવો છે, સપોઝ મારે કલર ચેન્જ કરવો છે તો હું અહીંયા કોસ્ચ્યુમમાં જઈ સિલેક્ટ કરી અને અહીંયા અને સાઉન્ડમાં જઈ અને તમે અલગ અલગ સાઉન્ડ જે છે એ તમારા કેરેક્ટરને આપી શકો છો, રેકોર્ડ કરી શકો છો. તો આ બધી વસ્તુ આપણે જેમ જેમ પ્રેક્ટિકલ ચાલતા જશે એમ એમ ડિટેલમાં જોતા જવાના છે. તો અહીંયાથી તમને જે સ્ક્રેચ સોફ્ટવેર છે એના વિશે બ્રીફ આઈડિયા આવશે કે આ મારો કોડિંગ એરિયા છે જ્યાં મારે અહીંયા કોડ બ્લોક ઉઠાવી અને મૂકવાના છે. અહીંયા મારો સ્પ્રાઇટ એટલે કે મારા કેરેક્ટર હશે જેના માટે મારે કોડ લખવાનો છે. આપણું જે સ્પ્રાઇટ છે એની જે પોઝિશન છે એ તમને અહીંયા બાય ડિફોલ્ટ નીચે દેખાડશે. તમારે જ્યાંથી કેરેક્ટર સ્ટાર્ટ કરવું હોય ત્યાં તમારે એને મૂકી દેવાનું રહેશે. ધારો કે મારે અહીંયા વ્હાઇટ બેકગ્રાઉન્ડ નથી જતું તો હું અલગ અલગ સ્ટેજ પણ સિલેક્ટ કરી શકું છું અહીંયાથી જઈને. તો અહીંયાથી જઈ અને હું ધારો કે મારે આ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવું છે તો અહીંયા બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકું છું, અથવા મારું પોતાનું બેકગ્રાઉન્ડ જો મેં બનાવેલું હોય તો એ બેકગ્રાઉન્ડ પણ હું અપલોડ કરી શકું છું અહીંયાથી જઈ અને મારે બેકગ્રાઉન્ડમાં રાખવું છે એલ્સાનો ફોટો તો હું બેકગ્રાઉન્ડમાં એલ્સાનો ફોટો પણ રાખી શકું. તો તમને જેવી રીતે અનુકૂળ પડે, તમારી ક્રિએટિવિટી જેટલી સારી હોય એટલું તમે સ્ક્રેચ સોફ્ટવેરનો સારામાં સારો ઉપયોગ કરી શકો છો. ધારો કે આપણે અહીંયા ટ્યુટોરિયલ અથવા એક્ઝામ્પલ્સમાં જોઈએ સ્ક્રેચ સોફ્ટવેરમાં તો અહીંયા તમને દેખાડે છે કે એક આ ટાઈપનું જો તમારે આ જે સ્ક્રેચ છે એ ટાઈપનું તમારે વસ્તુ બનાવવી હોય તો કઈ રીતે તમે એક એક કરીને યુઝ કરી શકશો. તો આના બોક્સમાં જાઓ, એવી જ રીતે એના સ્ટેપ્સ દેખાડ્યા કરે છે કે તમારે આ વસ્તુ બોલવાની છે, આ વસ્તુ કરવાની છે. તો ટ્યુટોરિયલ પણ તમને બહુ હેલ્પફુલ થઈ શકે છે. આમાં તમે તમારા નાના નાના એનિમેશન્સ, તમારી નાની નાની ગેમ્સ, દરેક વસ્તુ અહીંયા બનાવી શકો છો. હોપફુલી કે તમને આ સ્ક્રેચ વિશેનું જે ઇન્ટ્રોડક્શન છે એનો ખ્યાલ આવી ગયો હશે અને કઈ રીતે એનો યુઝ કરવો એ હવે તમે ધીરે ધીરે જ્યારે એના પર પ્રેક્ટિસ કરશો વધારે તો તમને કોડિંગ રિલેટેડ આઈડિયા આવતા જશે કે જો મારે કોઈ વસ્તુને કોડ કરવી હોય તો હું એને કઈ રીતે કરી શકીશ. થેન્ક યુ.